ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અરે વાહ, આજે તો તમે લોકો સરસ મજાના રેડી થઈને બેઠા છો, નાઈ ધોઈને એકદમ મસ્ત, હે ને? મારી રાહ જોતા હતા. તમારા બધાના મોં પરથી એવું જ લાગે છે કે તમે લોકો મારી રાહ જોતા હતા. મારી રાહ જોતા હતા કે તમારા ફેવરિટ વિષયની રાહ જોતા હતા? હા, બંને. અરે વાહ, સરસ. બાળ મિત્રો, તો આજે આપણે લોકો ચિત્રકામની અંદર જ સરસ મજાનું ચિત્ર સંયોજન શીખવાના છે. આગળ તમે ચિત્ર સંયોજનની ચર્ચા મેં તમને કરી જ હતી. ફ્રેન્ડ્સ, ચિત્ર સંયોજનની અંદર કુદરતી વસ્તુ, મતલબ કે જળ, સૂર્ય, નદી, મંદિર, આ બધી વસ્તુઓ આવે છે ચિત્ર સંયોજનની અંદર, બરાબર? ફ્રેન્ડ્સ, તો હવે તમારી કેતન ચિત્રકલાની અંદર આવું જ સરસ મજાનું ચિત્રકામ કરેલું છે. સરસ મજાનું કેતન ચિત્રકલાની અંદર માસ્ટ તમને ચિત્ર આપ્યું છે. ફ્રેન્ડ્સ, જો કેટલું સરસ છે. નદીની અંદર જો માછલીઓ તરી રહી છે, સુરજ દાદા છે, જળ છે, મંદિર છે ને ફ્રેન્ડ્સ? કેવું સરસ મજાનું લાગે છે ને ફ્રેન્ડ્સ? તો હવે એની ઉપર જો થોડા આકારો આપ્યા છે, અહીંયા ગોળ, આ થોડુંક ત્રિકોણ, આ નાનું ત્રિકોણ, અડધું ગોળ, લંબચોરસ, લંબગોળ, બરાબર છે? એવી રીતે અહીંયા જો આંખનો શેપ આપ્યો છે. આ જ રીતે ચિત્ર સંયોજનની અંદર આવા જ બધા આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બને એને ચિત્ર સંયોજન કહેવાય. અને સરસ મજાનું ઓવરલેપિંગ પણ થાય છે. જો બધા જ ચિત્રો એકબીજાની અંદર પરસ્પર કસે ને કસે અડે છે. જો આ નદી છે તે આ મંદિરને અડે છે, આ ઝાડ છે તે આ જમીનની સાથે સાથે આકાશને પણ અડે છે, હા ને? અને આકાશની સાથે જો ચાંદા મામા, મતલબ કે સુરત દાદા છે ને, સુરત દાદા છે ને, હા, ચાંદા મામા બોલાઈ ગયું, તો એ પણ જો આકાશની સાથે અડીને મંદિર પણ છે ને, ધજા, આ બધી જ વસ્તુ એકબીજાની અંદર પરસ્પર અડે છે, બરાબર? કોઈ પણ આ શેપની અંદર કસે ને કસે અડે છે. તો બાળ મિત્રો, આવું સરસ મજાનું ચિત્ર સંયોજન તમારી કેતન ચિત્રકલાની અંદર આપ્યું છે. આ ચિત્ર તમારી સામે ડોટ ડોટ, મતલબ કે તૂટક રેખાની અંદર આપ્યું છે. આની અંદર તમારે સરસ મજાની પેન્સિલથી આ ચિત્ર પૂર્ણ કરવાનું છે. અને પછી શું કરવાનું છે? સ્કેચ પેન, ને પછી તમને બધાને ગમે તેવો શું કરવાનો છે? રંગ પૂરવાનો છે. તો ખૂબ મજા આવશે, તો કરવું છે ને? તો રેડી થઈ ગયા છો તમે લોકો? તો ચલો બાળ મિત્રો, તમારા ચોપડાની અંદર આ સરસ મજાનું ચિત્ર કાઢો. ફ્રેન્ડ્સ, તમારા કેતન ચિત્રકલાની અંદર આ ચિત્ર આપ્યું છે તેને આપણે પહેલાં પેન્સિલની મદદથી આ તૂટક રેખા જોઈન્ટ કરીએ. એ પહેલાં આપણે અહીં એની બોર્ડર કમ્પ્લીટ કરીએ. બોર્ડર તમે ફૂટપટ્ટીની મદદથી કરી શકો છો, પણ અંદરનું જે ચિત્ર છે ને એને તો તમારે તમારા હાથની મદદથી કરવાનું છે. બાળ મિત્રો, ખૂબ મજા આવે મને તો ચિત્રકામ કરવાની, તમને આવે? આવે? અરે વાહ, તો આપણે લોકો સરસ મજાનું પિક્ચર રેડી કરીએ. કોણું સરસ મજાનું કલર સાથે રેડી થાય છે તે જોઈએ. બાળ મિત્રો, મેં બોર્ડર કરી દીધી છે. હવે હું આ બધી તૂટક રેખાઓ જોડીશ. તમારે પણ આ તૂટક રેખા ધ્યાનથી જોડવાની છે. બાળમિત્રો, આ તૂટક રેખા જોડવાનું પણ સરસ મજાનું એક કારણ છે. બાળમિત્રો, આપણે જ્યારે પણ આવી તૂટક રેખા જોડીએ તો આપણા હાથનું મૂમેન્ટ બહુ સરસ રીતે થાય છે, એટલે આપણું કાંડું સરસ વળે છે. એના રીઝનથી આપણા અક્ષર પણ સારા આવે છે. અને આપણા અક્ષર કેવા આવે છે? મરોળદાર આવે છે. હું આ જ રીતે આખું ચિત્ર તૂટક રેખાઓ જોડીને પૂર્ણ કરીશ. બાળમિત્રો, મેં તૂટક રેખા જોડીને આખું ચિત્ર પેન્સિલ વડે પૂર્ણ કર્યું છે. તમારે પણ આ જ રીતે સરસ રીતે તમારે પણ આ બધી તૂટક રેખાઓ જોઈન્ટ કરવાની છે. અને
पेन्सिल थी चित्र पूर्ण करवानुं छे ने पछी मारी साथे स्केच पेन करवा रेडी थई जाओ। हाँ, आ पहेला आपणे जे रीते पेन्सिल थी बॉर्डर बांधी हती एज रीते स्केच पेन थी बांधीशुं। બાળમિત્રો, જ્યારે પણ આપણે ચિત્રને બોર્ડર કરીએ ને તો એનો આખું પિક્ચર છે ને બહુ સરસ બદલાઈ જાય, હા ખૂબ સરસ દેખાય। પણ ચિત્રકામ કેવી રીતે કરવાનું? એકદમ ધ્યાનથી અને ધીરજપૂર્વક કરવાનું। હા, જો તમે ઉતાવળ કરો તો તમારું ચિત્રકામ બહુ ગંદું થાય, તમારું આખું પિક્ચર ગંદું થાય। જો ફ્રેન્ડ્સ, મારું આ ચિત્ર થઈ ગયું રેડી। હવે હું મારી બોર્ડર રેડી થઈ ગઈ, હવે હું આ બધી તૂટક રેખા પેન્સિલ વડે જોડી છે એને હું બોર્ડર આપીશ। મિત્રો, જો મારું ચિત્ર બોર્ડર સાથે કમ્પ્લીટ થઈ ગયું છે, મેં સ્કેચ પેન વડે સરસ મજાની બોર્ડર બાંધી દીધી છે। હવે આની અંદર હું શું કરીશ? હા, હું રંગપૂર્ણી કરી રહી છું। તો તમે બધા ધ્યાનથી રંગપૂર્ણી જો, અને પછી પણ તમારે તમારા પિક્ચરમાં જો કરવાની છે। બાળમિત્રો, રંગપૂર્ણી એકદમ સરસ રીતે કરવાની, કશે પણ જગ્યા વાઇટ રહી ન જાય એનું ધ્યાન રાખવાનું, અને હંમેશા એક જ દિશામાં એક જ ડાયરેક્શનની અંદર તમારે રંગપૂર્ણી કરવાની। ફ્રેન્ડ્સ, જો મેં મંદિરની અંદર રંગ પૂર્યો, હવે હું બીજો રંગ લઈને પૂરી રહી છું। બાળમિત્રો, એકદમ ધ્યાનથી પૂરવાનું અને થોડો દાબીને કલર પૂરવાનો, હા તો જ કલર પૂરશો તો તમારું પિક્ચરનો ઉઠાવ આવશે, કશે પણ બાકી ન રહી જાય એનું ધ્યાન પણ રાખવાનું। હવે હું આ ધજામાં રંગ પૂરી રહી છું, એકદમ ધીરેથી, હા બહાર ના નીકળે। જો બાળમિત્રો, મારા મંદિરની અંદર રંગ પૂરાઈ ગયો। તમારે પણ આ જ રીતે આખા ચિત્રની અંદર તમને ગમે એ રીતનો સરસ મજાનો રંગ પૂરવાનો છે। જો અહીં આપ્યો છે રંગ પૂરીને, તમે આવો પણ રંગ પૂરી શકો છો, યા ફિર તમને મનને ગમતો હોય એવો કલર પણ પૂરી શકો છો, અને ચિત્ર સરસ મજાનું બનાવવાનું છે કેતન ચિત્રકલાની અંદર। બાળમિત્રો, આવું જ બીજું ચિત્ર લઈને હું પાછી આવીશ। ત્યાં સુધી તમારે આ ચિત્ર કમ્પ્લીટ કરવાનું છે અને આનંદ મેળવવાનો છે। ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।